वर्तुळ। विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए के वर्तुळ एक समतलीय बिंदुओनो गण छे। समतलना एक निश्चित बिंदुथी समान अंतरे आवेला तेज समतलना बिंदुओना गणने वर्तुळ कहेवामां आवे छे। आ निश्चित बिंदुने वर्तुळनुं केन्द्र कहे छे। अहीं ओ वर्तुळनुं केन्द्र छे तथा आ समान अंतरने वर्तुळनी त्रिज्या आर कहे छे। वर्तुळनुं केन्द्र ओ होय तथा त्रिज्या आर होय तेने संकेतमां वर्तुळ ओ आर थी दर्शावाय छे। जेनुं एक अंत्यबिंदु वर्तुळनुं केन्द्र होय अने बीजुं अंत्यबिंदु वर्तुळनुं बिंदु होय तेवा रेखाखंडने वर्तुळनी त्रिज्या कहे छे। अहीं रेखाखंड सीपी त्रिज्या छे, आथी सीपी बराबर आर। जेना बन्ने अंत्यबिंदुओ वर्तुळना बिंदुओ होय तेवा रेखाखंडने वर्तुळनी जीवा कहे छे। अहीं रेखाखंड एबी वर्तुळनी जीवा छे। वर्तुळना केन्द्रमांथी पसार थती जीवाने वर्तुळनो व्यास कहे छे। व्यास ए वर्तुळनी मोटामां मोटी जीवा छे। अहीं रेखाखंड एबी ए केन्द्र सीमांथी पसार थाय छे, तेथी रेखाखंड एबी व्यास छे। व्यास ए बे त्रिज्याओनो योगगण छे। अहीं एसी बराबर आर અને બીસી બરાબર આર તથા એ ડેશ સી ડેશ બી છે, માટે એસી વત્તા બીસી બરાબર એ બી, માટે આર વત્તા આર બરાબર એ બી, માટે એ બી બરાબર બે આર, એટલે કે વ્યાસનું માપ ત્રિજ્યાથી બમણું છે। હવે વર્તુળના કેટલાક પરિણામોને આપણે યાદ કરીએ। અહીં ઓ કેન્દ્રિત વર્તુળની બે જીવાઓ રેખાખંડ એબી અને રેખાખંડ સીડી એકરૂપ છે। આ બંને જીવાઓએ કેન્દ્ર ઓ આગળ આંતરેલા ખૂણા અનુક્રમે ખૂણો એઓબી અને ખૂણો સીઓડી છે। રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ સીડી હોવાથી ખૂણો એઓબી એકરૂપ ખૂણો સીઓડી થાય। આમ એક જ વર્તુળની અથવા એકરૂપ વર્તુળોની એકરૂપ જીવાઓ તેમના અનુરૂપ કેન્દ્ર આગળ એકરૂપ ખૂણાઓ આંતરે છે। આ પરિણામનું ઉલટું પરિણામ પણ સત્ય છે, એટલે કે ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા રેખાખંડ એબી અને જીવા રેખાખંડ સીડી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલા ખૂણાઓ ખૂણો એઓબી અને ખૂણો સીઓડી એકરૂપ હોય તો બંને જીવાઓ રેખાખંડ એબી અને રેખાખંડ સીડી પણ એકરૂપ થાય, અર્થાત ખૂણો એઓબી એકરૂપ ખૂણો સીઓડી, તો રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ સીડી। હવે ઓ કેન્દ્રિત વર્તુળની જીવા રેખાખંડ એબી લઈએ। આ જીવા રેખાખંડ એબીને લંબ અને વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખા એ જીવા રેખાખંડ એબીને દુભાગે છે। આથી એમ એ રેખાખંડ એબીનું મધ્યબિંદુ થશે તથા એ એમ બરાબર બી એમ થશે। આપણે જાણીએ છીએ કે એ બી અને સી ત્રણ અસમરેખ બિંદુઓ હોય તો આ ત્રણ બિંદુઓમાંથી પસાર થાય તેવું એક અને માત્ર એક જ વર્તુળ મળે। હવે આગળનું પરિણામ જોઈએ। ઓ કેન્દ્રિત વર્તુળમાં રેખાખંડ એબી અને રેખાખંડ સીડી બે જીવાઓ એકરૂપ છે। આ બંને જીવાના કેન્દ્ર ઓથી અંતર માપતા બંને સમાન મળે છે। ઓથી રેખાખંડ એબીનું અંતર ઓ એમ અને ઓથી રેખાખંડ સીડીનું અંતર ઓ એન છે। આમ રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ સીડી, તો ઓ એમ બરાબર ઓ એન મળે। આ પરથી કહી શકાય કે વર્તુળની કે એકરૂપ વર્તુળોની એકરૂપ જીવાઓ વર્તુળના કેન્દ્રથી કે અનુરૂપ વર્તુળોના કેન્દ્રોથી સમાન અંતરે આવેલી હોય। આથી ઉલટું, જો ઓ કેન્દ્રિત વર્તુળની બે જીવાઓ રેખાખંડ એબી અને રેખાખંડ સીડીના કેન્દ્ર ઓથી અંતર અનુક્રમે ઓ એમ અને ઓ એન સરખા હોય તો બંને જીવાઓ એકરૂપ થાય, એટલે કે ઓ એમ બરાબર ઓ એન, તો રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ સીડી।
અહીં ઓ કેન્દ્રિત વર્તુળના બે ચાપ ચાપ એબી અને ચાપ સીડી એ એકરૂપ ચાપ છે. ચાપ એબી ને સંગત જીવા રેખાખંડ એબી અને ચાપ સીડી ને સંગત જીવા રેખાખંડ સીડી છે. જો ચાપ એબી અને ચાપ સીડી એકરૂપ હોય તો જીવાઓ રેખાખંડ એબી અને રેખાખંડ સીડી પણ એકરૂપ થાય. આમ ચાપ એબી એકરૂપ ચાપ સીડી તો રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ સીડી, અને આનાથી ઉલટું જો રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ સીડી તો ચાપ એબી એકરૂપ રેખાખંડ સીડી થાય. આગળનું પરિણામ જોઈએ. ઓ કેન્દ્રિત વર્તુળમાં ચાપ એબી અને ચાપ સીડી એ એકરૂપ ચાપ છે. ચાપ એબી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલો ખૂણો ખૂણો એ ઓ બી, અને ચાપ સીડી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલો ખૂણો ખૂણો સી ઓ ડી છે. જો ચાપ એબી એકરૂપ ચાપ સીડી તો ખૂણો એ ઓ બી એકરૂપ ખૂણો સી ઓ ડી થાય. આથી ઉલટું જો ખૂણો એ ઓ બી એકરૂપ ખૂણો સી ઓ ડી તો ચાપ એબી એકરૂપ ચાપ સીડી થાય. હવે નવું પરિણામ જોઈએ. ઓ કેન્દ્રિત વર્તુળની લઘુચાપ એબી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલો ખૂણો ખૂણો એ ઓ બી છે, તથા પી એ ગુરુચાપ એબી પરનું કોઈ બિંદુ છે, તથા લઘુચાપ એબી એ ગુરુચાપ પર આંતરેલો ખૂણો ખૂણો એ પી બી છે, તો માપ ખૂણો એ ઓ બી બરાબર બે માપ ખૂણો એ પી બી થાય. ઓ કેન્દ્રિત અર્ધવર્તુળમાં ખૂણો એ સી બી એ અંતર્ગત ખૂણો છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોવાથી માપ ખૂણો એ સી બી બરાબર 90. અહીં ચતુષ્કોણ એબીસીડીના ચારેય શિરોબિંદુઓ ઓ કેન્દ્રિત વર્તુળ પર આવેલા છે. આવા ચતુષ્કોણ એબીસીડીને ચક્રીય ચતુષ્કોણ કહે છે. ચક્રીય ચતુષ્કોણની સામસામેના ખૂણાઓની જોડના ખૂણાઓ પૂરક હોય છે. એટલે કે જો ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ હોય તો માપ ખૂણો એ વત્તા માપ ખૂણો સી બરાબર 180, અને માપ ખૂણો બી વત્તા માપ ખૂણો ડી બરાબર 180. હવે આપણે એક જ સમતલમાં આવેલ વર્તુળ અને રેખાના છેદની ચર્ચા કરીએ. વર્તુળના બિંદુઓના ગણને એસ વડે અને રેખાના બિંદુઓના ગણને એલ વડે દર્શાવીએ તો વર્તુળ અને રેખાના છેદ માટે ત્રણ શક્યતાઓ છે. શક્યતા એક, રેખા વર્તુળને ન છેદે તો રેખા અને વર્તુળનો છેદ ગણ ખાલી ગણ થાય, એટલે કે એલ છેદ એસ બરાબર થાય. શક્યતા બે, રેખા વર્તુળને એક બિંદુમાં છેદે. અહીં રેખા એલ અને વર્તુળ એસ પરસ્પર પી બિંદુમાં છેદે છે, એટલે કે એલ છેદ એસ બરાબર છગડીયા કૌંસમાં પી. અહીં રેખા એલ એ વર્તુળ એસ ને બિંદુ પી આગળ સ્પર્શે છે તેમ કહેવાય, અને પી ને સ્પર્શ બિંદુ કહે છે. શક્યતા ત્રણ, રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે. અહીં રેખા એલ એ વર્તુળ એસ ને બે ભિન્ન બિંદુઓ પી અને ક્યુ માં છેદે, માટે એલ છેદ એસ બરાબર છગડીયા કૌંસમાં પી ક્યુ. આ પરિસ્થિતિમાં રેખા એલ ને વર્તુળની છેદિકા કહે છે. આપણે અગાઉ જોયું કે એક જ સમતલમાં આવેલી રેખા વર્તુળને એક બિંદુએ છેદે તો રેખા વર્તુળને સ્પર્શે છે તેમ કહેવાય. અહીં બીજા શબ્દોમાં કહીએ તો રેખા એ વર્તુળનો સ્પર્શક છે તેમ કહેવાય. આમ વર્તુળના સમતલમાં દોરેલી કોઈ રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે, અને સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે તે બિંદુને સ્પર્શકનું વર્તુળ સાથેનું સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. હવે આપણે સ્પર્શક અને ત્રિજ્યાને સંબંધિત પ્રમેય વિશે અભ્યાસ કરીએ. પ્રમેય 11.1, વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને તે જ સમતલમાં લંબ હોય છે. પક્ષ રેખા એલ એ વર્તુળ ઓ આર ને એ બિંદુએ સ્પર્શે છે. સાધ્ય રેખાખંડ ઓ એ લંબ એલ. સાબિતી, ધારો કે પી બિલોંગ્સ ટુ એલ અને પી ઇઝ નોટ ઇક્વલ ટુ એ,
जो बिंदु P ए वर्तुळ OR ना અંદરના ભાગમાં હોય તો રેખા L એ વર્તુળની છેદિકા હોય પરંતુ સ્પર્શક ન બને પરંતુ L વર્તુળનો સ્પર્શક છે તેથી બિંદુ P વર્તુળના અંદરના ભાગમાં નથી ઉપરાંત P is not equal to A માટે બિંદુ P વર્તુળના બહારના ભાગમાં છે માટે OP is greater than OA OA વર્તુળની ત્રિજ્યા છે તેથી એ સિવાયના દરેક P belongs to L માટે બિંદુ P અસમતા OP is greater than OA નું સમાધાન કરે છે OA એ વર્તુળના કેન્દ્રથી રેખા L નું લઘુત્તમ અંતર છે માટે રેખાખંડ OA લંબ L વર્તુળના સમતલ પરના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની સંખ્યા ધારો કે P એ વર્તુળના સમતલમાં આવેલું કોઈ બિંદુ છે બિંદુ P ના સ્થાન માટે ત્રણ વિકલ્પો છે P વર્તુળના અંદરના ભાગમાં હોય આ વિકલ્પમાં વર્તુળને P માંથી એક પણ સ્પર્શક ન મળે P વર્તુળ પરનું બિંદુ હોય આ વિકલ્પમાં વર્તુળને P માંથી એક સ્પર્શક મળે P વર્તુળના બહારના ભાગમાં હોય આ વિકલ્પમાં વર્તુળને P માંથી બે સ્પર્શક મળે હવે જો બિંદુ P વર્તુળના બહારના ભાગમાં હોય તો વર્તુળને રેખા PT1 અને રેખા PT2 એમ બે સ્પર્શકો દોરી શકાય જ્યાં T1 અને T2 આ સ્પર્શકોના વર્તુળ સાથેના સ્પર્શ બિંદુઓ છે PT1 અને PT2 ને આ સ્પર્શકોની લંબાઈ કહેવામાં આવે છે જો વર્તુળના બહારના ભાગમાં આવેલા કોઈ પણ બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક દોરવામાં આવે તો આ બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીના અંતરને એ વર્તુળના સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે પ્રમેય 11.3 વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એટલે કે PT1 બરાબર PT2 થાય હવે બીજા કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈએ આપેલા ચતુષ્કોણની ચારેય બાજુઓને સ્પર્શતું વર્તુળ એ ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ કે ચતુષ્કોણના અંતઃવર્તુળ તરીકે ઓળખાય છે જે ચતુષ્કોણનું અંતઃવર્તુળ મળે તે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડની બાજુઓની લંબાઈનો સરવાળો સમાન હોય એટલે કે ચતુષ્કોણ ABCDમાં O કેન્દ્રિત અંતઃવર્તુળ છે તો AB વત્તા CD બરાબર AD વત્તા BC થાય ત્રિકોણ માટે તેની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવર્તુળ કહે છે આ વર્તુળની ત્રિજ્યાને ત્રિકોણની અંતઃત્રિજ્યા કહે છે હવે આ ચર્ચા પર આધારિત કેટલાક ઉદાહરણો જોઈએ વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થતી એક રેખા વર્તુળના એક સ્પર્શકને Q બિંદુમાં છેદે છે સ્પર્શકનું સ્પર્શ બિંદુ P છે વર્તુળની ત્રિજ્યા 5 હોય અને OQ બરાબર 13 હોય તો PQ શોધો અહીં O વર્તુળનું કેન્દ્ર છે અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ P છે માટે OP વર્તુળની ત્રિજ્યા થશે માટે OP બરાબર 5 અને OQ બરાબર 13 હવે ત્રિકોણ OPQ માં માપ ખૂણો OPQ બરાબર 90 આથી પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ માટે OQ નો વર્ગ ઓછા OP નો વર્ગ બરાબર PQ નો વર્ગ માટે PQ બરાબર વર્ગમૂળમાં OQ નો વર્ગ ઓછા OP નો વર્ગ બરાબર વર્ગમૂળમાં કૌંસમાં 13 નો વર્ગ ઓછા કૌંસમાં 5 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 169 ઓછા 25 બરાબર વર્ગમૂળમાં 144 બરાબર 12 માટે PQ બરાબર 12 બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 26 અને 24 છે મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે આ જીવાની લંબાઈ શોધો
ધારો કે આપેલા સમકેન્દ્રી વર્તુળોનું કેન્દ્ર ઓ છે. ધારો કે મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા રેખાખંડ એબી એ નાની ત્રિજ્યાવાળા વર્તુળને એમ બિંદુએ સ્પર્શે છે. માટે ઓ એમ બરાબર નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 24, માટે ઓ એ બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 26. રેખાખંડ એબી એ વર્તુળ ઓ 24 ને એમ આગળ સ્પર્શે છે, તેથી રેખાખંડ એબી લંબ રેખાખંડ ઓ એમ. ત્રિકોણ ઓ એમ એ કાટકોણ ત્રિકોણ છે જેમાં માપ ખૂણો ઓ એમ એ બરાબર 90. આથી પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર ઓ એમ નો વર્ગ વત્તા એ એમ નો વર્ગ બરાબર ઓ એ નો વર્ગ. માટે કૌંસમાં 24 નો વર્ગ વત્તા એ એમ નો વર્ગ બરાબર કૌંસમાં 26 નો વર્ગ. માટે એ એમ નો વર્ગ બરાબર કૌંસમાં 26 નો વર્ગ ઓછા કૌંસમાં 24 નો વર્ગ. માટે એ એમ નો વર્ગ બરાબર 676 ઓછા 576. માટે એ એમ નો વર્ગ બરાબર 100. માટે એ એમ બરાબર 10. વર્તુળના કેન્દ્ર ઓ માંથી રેખાખંડ ઓ એમ લંબ રેખાખંડ એબી છે અને રેખાખંડ એબી એ વર્તુળ ઓ 26 ની જીવા છે. માટે એમ એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ છે. માટે એબી બરાબર 2 એ એમ બરાબર 2 ગુણ્યા 10 બરાબર 20. માટે એબી બરાબર 20. આમ માંગેલ જીવાની લંબાઈ 20 છે. રેખાખંડ એબી એ વર્તુળ ઓ 10 નો વ્યાસ છે. બી માંથી વર્તુળ ઓ 8 ને દોરેલી સ્પર્શ રેખા વર્તુળ ઓ 8 ને ડી બિંદુએ સ્પર્શે છે. કિરણ બી ડી એ વર્તુળ ઓ 10 ને સી બિંદુમાં છેદે છે. એ સી શોધો. અહીં વર્તુળ ઓ 10 માં રેખાખંડ એ બી વ્યાસ છે. માટે ઓ એ બરાબર ઓ બી બરાબર 10 અને એ બી બરાબર 20 એ બરાબર 2 ગુણ્યા 10 બરાબર 20. વર્તુળ ઓ 8 માં ઓ ડી બરાબર 8. રેખા બી ડી એ વર્તુળ ઓ 8 નો સ્પર્શક છે. માટે રેખાખંડ ઓ ડી લંબ રેખા બી ડી. રેખાખંડ એ બી વ્યાસ હોવાથી ખૂણો એ સી બી અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો છે. માટે માપ ખૂણો એ સી બી બરાબર 90. ત્રિકોણ એ સી બી અને ત્રિકોણ ઓ ડી બી ની સંગતતા એ સી બી સંગત ઓ ડી બી. માટે ખૂણો એ સી બી એકરૂપ ખૂણો ઓ ડી બી. કાટખૂણા ખૂણો એ બી સી એકરૂપ ખૂણો ઓ બી ડી એક જ ખૂણો. માટે સંગતતા એ બી સી સંગત ઓ બી ડી સમરૂપતા છે. ખૂખું પ્રમેય. માટે એ સી છેદમાં ઓ ડી બરાબર એ બી છેદમાં ઓ બી. માટે એ સી છેદમાં 8 બરાબર 20 છેદમાં 10. માટે એ સી છેદમાં 8 બરાબર 2. માટે એ સી બરાબર 16. ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરાબર 90. એક વર્તુળ ત્રિકોણ એબીસી ની બધી જ બાજુઓને સ્પર્શે છે. જો એબી બરાબર 5 બીસી બરાબર 12 હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. યાદ રાખો, જો કોઈ વર્તુળ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતું હોય તો તે વર્તુળની ત્રિજ્યા આર બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો ઓછા કર્ણ છેદમાં 2. ધારો કે અંતઃવૃત્તની ત્રિજ્યા આર છે. ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરાબર 90. આથી પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. માટે એસી બરાબર વર્ગમૂળમાં એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર વર્ગમૂળમાં કૌંસમાં 5 નો વર્ગ વત્તા કૌંસમાં 12 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 25 વત્તા 144 બરાબર વર્ગમૂળમાં 169 બરાબર 13. ત્રિકોણ એબીસી ના અંતઃવૃત્તની ત્રિજ્યા આર બરાબર એબી વત્તા બીસી ઓછા એસી છેદમાં 2 બરાબર 5 વત્તા 12 ઓછા 13 છેદમાં 2 બરાબર 4 છેદમાં 2 બરાબર 2. આમ માંગેલ ત્રિજ્યા 2 છે. રેખાખંડ એબી એ વર્તુળ ઓ 5 ની જીવા છે. એબી બરાબર 8,
વર્તુળને એ અને બી બિંદુએ દોરેલા સ્પર્શકો પી બિંદુએ છેદે છે. પી એ શોધો. અહીં એ બી બરાબર 8. ધારો કે રેખાખંડ ઓપી એ જીવા રેખાખંડ એબી ને આર માં છેદે છે, માટે રેખા ઓપી એ રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક છે, માટે એ આર બરાબર બી આર બરાબર 1/5 એ બી બરાબર 1/5 ગુણ્યા 8 બરાબર 4. ત્રિકોણ ઓ આર એ માપ ખૂણો ઓ આર એ બરાબર 90. આથી પાયથાગોરસ ના સિદ્ધાંત અનુસાર ઓ આર નો વર્ગ વત્તા એ આર નો વર્ગ બરાબર ઓ એ નો વર્ગ, માટે ઓ આર નો વર્ગ બરાબર ઓ એ નો વર્ગ ઓછા એ આર નો વર્ગ, માટે ઓ આર બરાબર વર્ગમૂળમાં ઓ એ નો વર્ગ ઓછા એ આર નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા 4 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 25 ઓછા 16 બરાબર વર્ગમૂળમાં 9 બરાબર 3. ધારો કે પી આર બરાબર એક્સ. હવે પી ડેશ આર ડેશ ઓ છે, માટે પી આર વત્તા ઓ આર બરાબર ઓપી, માટે એક્સ વત્તા 3 બરાબર ઓપી, માટે ઓપી બરાબર એક્સ વત્તા 3. ત્રિકોણ પી આર એ માપ ખૂણો પી આર એ બરાબર 90. આથી પાયથાગોરસ ના સિદ્ધાંત અનુસાર એપી નો વર્ગ બરાબર એ આર નો વર્ગ વત્તા પી આર નો વર્ગ, માટે એપી નો વર્ગ બરાબર 4 નો વર્ગ વત્તા 1x નો વર્ગ, માટે એપી નો વર્ગ બરાબર 16 વત્તા 1x નો વર્ગ. પરિણામ 1. ત્રિકોણ ઓ એ પી માપ ખૂણો ઓ એ પી બરાબર 90, માટે ઓપી નો વર્ગ બરાબર એપી નો વર્ગ વત્તા ઓ એ નો વર્ગ, માટે એપી નો વર્ગ બરાબર ઓપી નો વર્ગ ઓછા ઓ એ નો વર્ગ, માટે એપી નો વર્ગ બરાબર 3 નો વર્ગ ઓછા 5 નો વર્ગ, માટે એપી નો વર્ગ બરાબર 1x નો વર્ગ વત્તા 6x વત્તા 9 ઓછા 25, માટે એપી નો વર્ગ બરાબર 1x નો વર્ગ વત્તા 6x ઓછા 16. પરિણામ 2. પરિણામ 1 અને 2 ને સરખાવતા 16 વત્તા 1x નો વર્ગ બરાબર 1x નો વર્ગ વત્તા 6x ઓછા 16, માટે 16 વત્તા 1x નો વર્ગ ઓછા 1x નો વર્ગ બરાબર 6x, માટે 32 બરાબર 6x, માટે 32/6 બરાબર x, માટે x બરાબર 16/3. હવે પરિણામ 1 પરથી એપી નો વર્ગ બરાબર 16 x નો વર્ગ બરાબર 16/3 આખા નો વર્ગ બરાબર 16/256/9 બરાબર 144/256/9 બરાબર 400/9, માટે એપી બરાબર વર્ગમૂળમાં 400/9, માટે એપી બરાબર 20/3. બિંદુ પી એ વર્તુળ ઓ આર ની બહારનું બિંદુ છે. પી માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને એક્સ બિંદુએ સ્પર્શે છે. જો આર બરાબર 12 એક્સ પી બરાબર 5 હોય તો ઓપી શોધો. અહીં રેખાખંડ ઓ એક્સ વર્તુળની ત્રિજ્યા અને રેખા પી એક્સ સ્પર્શક છે, માટે રેખાખંડ ઓ એક્સ લંબ રેખા પી એક્સ. ઓ એક્સ બરાબર આર બરાબર 12 એક્સ પી બરાબર 5. ત્રિકોણ પી એક્સ ઓ માપ ખૂણો પી એક્સ ઓ બરાબર 90. આથી પાયથાગોરસ ના સિદ્ધાંત અનુસાર ઓપી નો વર્ગ બરાબર ઓ એક્સ નો વર્ગ વત્તા પી એક્સ નો વર્ગ, માટે ઓપી બરાબર વર્ગમૂળમાં ઓ એક્સ નો વર્ગ વત્તા પી એક્સ નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 144/25 બરાબર વર્ગમૂળમાં 169 બરાબર 13, માટે ઓપી બરાબર 13. બિંદુ પી એ વર્તુળ ઓ આર ની બહારનું બિંદુ છે.
પીમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને એક્સ અને વાય બિંદુએ સ્પર્શે છે. જો માપખૂણો એક્સ ઓ વાય બરાબર 110 હોય તો માપખૂણો એક્સ પી ઓ શોધો. અહીં માપખૂણો એક્સ ઓ વાય બરાબર 110, માપખૂણો એક્સ પી ઓ બરાબર કેટલા? હવે રેખાખંડ ઓ એક્સ લંબ રેખા પી એક્સ અને રેખાખંડ ઓ વાય લંબ રેખા પી વાય માટે માપખૂણો ઓ એક્સ પી બરાબર 90 અને માપખૂણો ઓ વાય પી બરાબર 90 માટે માપખૂણો ઓ એક્સ પી વત્તા માપખૂણો ઓ વાય પી બરાબર 90 વત્તા 90 બરાબર 180. આથી ખૂણો એક્સ ઓ વાય અને ખૂણો એક્સ પી વાય એકબીજાના પૂરક કોણો છે. માટે માપખૂણો એક્સ ઓ વાય વત્તા માપખૂણો એક્સ પી વાય બરાબર 180. માટે 110 વત્તા માપખૂણો એક્સ પી વાય બરાબર 180. માટે માપખૂણો એક્સ પી વાય બરાબર 180 ઓછા 110. માટે માપખૂણો એક્સ પી વાય બરાબર 70. હવે કિરણ ઓપી એ ખૂણા એક્સ પી વાય નો દ્વિભાજક છે. માટે માપખૂણો એક્સ પી ઓ બરાબર 1/2, માપખૂણો એક્સ પી વાય બરાબર 1/2 ગુણ્યા 70 બરાબર 35. એક વર્તુળ ચતુષ્કોણ એબીસીડી ની બધી બાજુઓને સ્પર્શે છે. જો એબી બરાબર 5, બીસી બરાબર 8, સીડી બરાબર 6 હોય તો એડી બરાબર શોધો. જો વર્તુળ ચતુષ્કોણ એબીસીડી ની બધી બાજુઓને સ્પર્શે તો એબી વત્તા સીડી બરાબર બીસી વત્તા ડીએ. માટે 5+6 બરાબર 8+DA. માટે 11 બરાબર 8+DA. માટે 11-8 બરાબર DA. માટે 3 બરાબર DA. માટે AD બરાબર 3. ચતુષ્કોણ ABCDમાં માપખૂણો D બરાબર 90, O કેન્દ્ર અને R ત્રિજ્યાવાળું વર્તુળ ચતુષ્કોણની બાજુઓ રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA ને અનુક્રમે બિંદુઓ PQR અને S માં સ્પર્શે છે. જો BC બરાબર 40, CD બરાબર 30 અને BP બરાબર 25 તો વર્તુળની ત્રિજ્યા શોધો. અહીં BC બરાબર 40, CD બરાબર 30 અને BP બરાબર 25. પ્રમેય 11.3 મુજબ વર્તુળની બહારના બિંદુએથી દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોવાથી BP બરાબર BQ, CQ બરાબર CR અને DR બરાબર DS. હવે BP બરાબર BQ માટે 25 બરાબર BQ માટે BQ બરાબર 25 તથા BQ-C હોવાથી BQ વત્તા CQ બરાબર BC. માટે 25+CQ બરાબર 40. માટે CQ બરાબર 40-25. માટે CQ બરાબર 15. માટે CR બરાબર 15. કારણ કે CQ બરાબર CR. હવે C-R-D હોવાથી CR+DR બરાબર CD. માટે 15+DR બરાબર 30. માટે DR બરાબર 30-15. માટે DR બરાબર 15. હવે વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળની ત્રિજ્યાને લંબ હોય છે. માટે માપખૂણો ORD બરાબર માપખૂણો OSD બરાબર 90 તથા માપખૂણો D બરાબર 90 આપેલ છે. ઉપરાંત OR બરાબર OS બરાબર ત્રિજ્યા. આમ ચતુષ્કોણ ORDS ના બધા ખૂણા કાટખૂણા અને પાસ પાસેની બાજુઓની લંબાઈ સમાન છે. માટે ચતુષ્કોણ ORDS ચોરસ છે. આથી વર્તુળની ત્રિજ્યા OR બરાબર DR. પરંતુ DR બરાબર 15. માટે OR બરાબર 15. ભૌમિતિક કૂટપ્રશ્નો. A અને B એક વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ છે, જેથી
રેખાખંડ AB વ્યાસ નથી. A અને B બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકો P બિંદુમાં છેદે છે. સાબિત કરો કે ખૂણો AOB અને ખૂણો APB એકબીજાના પૂરક કોણો છે. ઉપરાંત સાબિત કરો કે PA બરાબર PB પક્ષ O કેન્દ્રિત વર્તુળના બે ભિન્ન બિંદુઓ A અને B છે, જેથી રેખાખંડ AB વ્યાસ નથી. A અને B બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકો P બિંદુમાં છેદે છે. સાધ્ય ખૂણો AOB અને ખૂણો APB એકબીજાના પૂરક કોણો છે તથા PA બરાબર PB. સાબિતી રેખાખંડ AB વર્તુળનો વ્યાસ નથી અને વર્તુળ પરના બિંદુ A અને B આગળ દોરેલા સ્પર્શકો સમાંતર નથી, માટે આ સ્પર્શકો કોઈક P બિંદુમાં છેદે છે. ઉપરાંત રેખાખંડ OA લંબ રેખાખંડ AP, રેખાખંડ OB લંબ રેખાખંડ BP માટે ચતુષ્કોણ OAPB માં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 90 વત્તા 90 બરાબર 180. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય, માટે માપ ખૂણો AOB વત્તા માપ ખૂણો APB વત્તા માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 360. માટે માપ ખૂણો AOB વત્તા માપ ખૂણો APB વત્તા 180 બરાબર 360. માટે માપ ખૂણો AOB વત્તા માપ ખૂણો APB બરાબર 360 ઓછા 180. માટે માપ ખૂણો AOB વત્તા માપ ખૂણો APB બરાબર 180. માટે ખૂણો AOB અને ખૂણો APB એકબીજાના પૂરક ખૂણાઓ છે. હવે ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP માં સંગતતા OAP સંગત OBP માટે ખૂણો OAP એકરૂપ ખૂણો OBP કાટખૂણા, રેખાખંડ OP એકરૂપ રેખાખંડ OP કર્ણ, રેખાખંડ OA એકરૂપ રેખાખંડ OB વર્તુળની ત્રિજ્યાઓ. માટે સંગતતા OAP સંગત OPP એકરૂપતા છે. માટે ત્રિકોણ OAP એકરૂપ ત્રિકોણ OBP, માટે રેખાખંડ AP એકરૂપ રેખાખંડ BP, માટે PA બરાબર PB. ચતુષ્કોણ ABCD ની ચારેય બાજુઓને એક વર્તુળ સ્પર્શે છે. સાબિત કરો કે AB વત્તા CD બરાબર AD વત્તા BC. પક્ષ ચતુષ્કોણ ABCD ની ચારેય બાજુઓ રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA ને વર્તુળ અનુક્રમે P, Q, R અને S માં સ્પર્શે છે. સાધ્ય AB વત્તા CD બરાબર AD વત્તા BC. સાબિતી વર્તુળ ચતુષ્કોણ ABCD ની ચારેય બાજુઓ રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA ને અનુક્રમે P, Q, R અને S માં સ્પર્શે છે. માટે AP બરાબર AS, DS બરાબર DR, CR બરાબર CQ, BQ બરાબર BP પરિણામ 1 અને A' B' B, B' Q' C, C' R' D, A' S' D પરિણામ 2. હવે AB વત્તા CD બરાબર AP વત્તા PB વત્તા CR વત્તા RD, કારણ કે A' P' B અને C' R' D બરાબર AS વત્તા BQ વત્તા CQ વત્તા DS, કારણ કે પરિણામ 1 પરથી બરાબર AS વત્તા DS વત્તા BQ વત્તા CQ બરાબર AD વત્તા BC, કારણ કે A' S' D અને B' Q' C. આમ AB વત્તા CD બરાબર AD વત્તા BC. એક વર્તુળ ત્રિકોણ ABC ની બાજુઓ રેખાખંડ BC, રેખાખંડ CA અને રેખાખંડ AB ને અનુક્રમે DEF માં સ્પર્શે છે.
BD बराबर X, CE बराबर Y અને AF બરાબર Z છે. સાબિત કરો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં XYZ કૌંસમાં X વત્તા Y વત્તા Z. પક્ષ વર્તુળ A ત્રિકોણ ABC ની બાજુઓ રેખાખંડ BC, રેખાખંડ CA અને રેખાખંડ AB ને અનુક્રમે DEF માં સ્પર્શે છે તથા BD બરાબર X, CE બરાબર Y અને AF બરાબર Z છે. સાધ્ય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં XYZ કૌંસમાં X વત્તા Y વત્તા Z. સાબિતી વર્તુળ એ ત્રિકોણ ABC ની બાજુઓ રેખાખંડ BC, રેખાખંડ CA અને રેખાખંડ AB ને અનુક્રમે DE અને F માં સ્પર્શે છે. માટે B માંથી દોરેલ સ્પર્શક રેખા BD અને રેખા BF માટે D અને F એ વર્તુળના સ્પર્શ બિંદુઓ છે. માટે BD બરાબર BF બરાબર X. તે જ રીતે C માંથી દોરેલ સ્પર્શક રેખા CE અને રેખા CD માટે E અને D એ વર્તુળના સ્પર્શ બિંદુઓ છે. માટે CE બરાબર CD બરાબર Y. અને એમાંથી દોરેલ સ્પર્શક રેખા AF અને રેખા AE માટે F અને E એ વર્તુળના સ્પર્શ બિંદુઓ છે. માટે AF બરાબર AE બરાબર Z. ત્રિકોણ ABC માં A'F'B, B'D'C અને A'E'C છે. માટે C બરાબર AB બરાબર AF વત્તા BF બરાબર Z વત્તા X. A બરાબર BC બરાબર BD વત્તા CD બરાબર X વત્તા Y અને B બરાબર AC બરાબર AE વત્તા CE બરાબર Y વત્તા Z. ત્રિકોણ ABC માં 2S બરાબર A વત્તા B વત્તા C બરાબર X વત્તા Y વત્તા Y વત્તા Z વત્તા Z વત્તા X બરાબર 2x વત્તા 2y વત્તા 2z બરાબર 2 કૌંસમાં x વત્તા y વત્તા z. માટે s બરાબર x વત્તા y વત્તા z. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s ઓછા a કૌંસમાં s ઓછા b કૌંસમાં s ઓછા c બરાબર વર્ગમૂળમાં કૌંસમાં x વત્તા y વત્તા z કૌંસમાં x વત્તા y વત્તા z ઓછા x ઓછા y કૌંસમાં x વત્તા y વત્તા z ઓછા y ઓછા z કૌંસમાં x વત્તા y વત્તા z ઓછા x બરાબર વર્ગમૂળમાં કૌંસમાં x વત્તા y વત્તા z કૌંસમાં z કૌંસમાં x કૌંસમાં y બરાબર વર્ગમૂળમાં xyz કૌંસમાં x વત્તા y વત્તા z.